વર્ષોથી ન્યુઝીલેન્ડમાં સ્થાપિત થયેલા મેવાડા પરિવારે પોતાના માદરે વતનમાં આવીને ગામની દુર્દશા જોતા 30 લાખથી વધુના ખર્ચે ગામમાં પક્ષી ઘર બનાવવામાં આવશે તો બાગ બગીચા મેવાડા પરિવાર દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ડીસા તાલુકાના જૂના ડીસા ગામે લાખો રૂપિયાના ખર્ચે પક્ષી ઘરનું નિર્માણ થશે જેમાં હજારો પક્ષીઓને આશ્રય મળશે. જો વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા તાલુકાના જૂના ડીસા ગામમાં ન્યુઝીલેન્ડમાં સ્થાપિત થયેલા શંકરભાઈ મેવાડાના સુપુત્ર મનહર કે જેઓ વર્ષોથી ન્યુઝીલેન્ડમાં ધંધાર્થે સ્થાપિત થયેલ છે તેઓ જૂના ડીસાના વતની હોય જૂના ડીસા ગામની મુલાકાતે આવતાની સાથે જ ગામની દુર્દશાને જોઈને તેમને વિચાર આવ્યો કે તેઓના પોતાના વતન પ્રત્યે કંઈક આપવાની ઈચ્છા થતા તેઓએ જૂના ડીસા ગામમાં ગ્રામજનો સાથે મુલાકાત કરીને સમગ્ર જૂના ડીસામાં કોઈ પક્ષી ઘર ન હોય એકી સાથે 6000થી વધુ પક્ષીઓ રહી શકે તેવા આધુનિક ડિઝાઇનવાળા પક્ષી ઘર બનાવવાનો નિર્ણય લીધો છે અને શિયાળો ઉનાળો ચોમાસામાં પક્ષીઓ માળા વિહોણા પરેશાની ભોગવતા હોય છે ત્યારે મનહરભાઈ મેવાડાએ પોતાના 18 લાખના ખર્ચે પક્ષી ઘર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું જે માટે જગ્યાની જરૂર હોય ગામમાં રામજી મંદિરની સામે જૂનું બસ સ્ટેન્ડ તૂટેલી હાલતમાં પડ્યું હતું ત્યાં તમામ જૂનો કાટમાળ હટાવીને ત્યાં નવીન પક્ષી ઘર તેમજ બાગ બગીચો નવીન બસ સ્ટેન્ડ નિર્માણ પામશે. આ જગ્યા ઉપર પક્ષી ઘર બનાવવાનો વિચાર કરીને જૂના ડીસાના લોકો તેમજ આગેવાનોની સાથે જૂના બસ સ્ટેન્ડની આ જગ્યા ઉપર બનાવવામાં આવે તેવી લોક માંગ મૂકવામાં આવી હતી જેને લઈને સમગ્ર ગામ દ્વારા તેમની માંગ સ્વીકારીને જૂના ડીસા ગામના ગ્રામજનો તેમજ પંચાયતમાં ઠરાવ કરીને આ જગ્યા માટે મંજૂરી આપવામાં આવી હતી જેનું ખાસ મુહૂર્ત કરવામાં આવ્યો હતો. તો લાખોના ખર્ચે આ પક્ષી ઘરનો ભવ્ય નિર્માણ કરવામાં આવશે તેમજ આ પક્ષી ઘરની બાજુમાં એક સુંદર બગીચો તેમજ સિનિયર સિટીઝન માટેની ખુરશીઓ અને બાકડાઓ મૂકવામાં આવશે તેમજ ગામ લોકો માટે સુંદર પાણીની પરબ બનાવવામાં આવશે. આ તમામ ખર્ચ જૂના ડીસાના વતની અને હાલ ન્યુઝીલેન્ડ સ્થાપિત થયેલા શંકરલાલના પુત્ર મનહરભાઈના ખર્ચે બનાવવામાં આવશે. તો આ બદલ સમગ્ર જૂના ડીસા ગામના હિન્દુ મુસ્લિમ તમામ ભાઈઓએ સાથે મળીને આ શંકરલાલ મેવાડાના પુત્ર મનહરભાઈની કામગીરીને બિરદાવી હતી અને માદરે વતન જૂના ડીસા ગામમાં પક્ષીઓના વિચારને એક ઊંચા સંસ્કાર ગણાવીને ગ્રામજનોએ આ વિચારને વધાવી લીધો હતો. મારું નામ સોની ગિરીશકુમાર મફતલાલ જૂના ડીસા રહેવાસી છું અને આ મનહરકુમાર શંકરલાલ મેવાડા સાહેબ બહાર પૈસા ખૂબ કમાણા છે તે જ વતન બદલે સારા પૈસા વાપરવા કરે છે અને ગોમગરે બસ સ્ટેશન તૂટી ગયું હતું એ બસ સ્ટેશન ઉપર કબૂતરોનો અને પક્ષીઓના ચણવાના દોણા ઘર સારું વ્યવસ્થા કરવાના છે. 10-15 લાખ રૂપિયા ખર્ચવાના છે અને ગોમનું બદલે એવું કે બહારની વ્યક્તિ આવીને થોડી વાર કલાક બે કલાક બેસી કે ગોમ સભાસદ થાય એવું આયોજન ગોઠવ્યું છે. તમે શુભેચ્છા પાઠવો છો કે આવું નવું ગોમનો કાર્ય કરતા રહે વડીલો એવી અમારી આશા. સવિતા મનહર મેવાડા હાઉસ વાઇફ છું, આયુર્વેદિક મેડિસિન ડિસ્ટ્રીબ્યુટર છું, સાથે મારા હસબન્ડ તેમને એક વિચાર આવ્યો કે ચાલો ને આપણે આપણા વતનને ઋણ ચૂકવવા માટે આપણે કંઈક વતન માટે કંઈક કરીએ તો એના માટે અમને એક પંખી ઘર બનાવવાનો વિચાર આવ્યો કે માણસ તો પોતાનો વસવાટ કરવા માટે ગમે ત્યાં ઘર બનાવી શકે, તાર તડકા તાપ વરસાદથી બચી શકે, પણ પક્ષીઓનું કોણ વિચારે છે? એટલે એક પંખી માટે અમને વિચાર આવ્યો કે ચલો જીવદયાનું આપણે વિચારીને થોડું પંખી માટે એક ઘર બનાવીએ કે જ્યાં એ વરસાદ હોય, તડકો હોય કે તાપ હોય તો એને પણ એક બેસવા માટેની એક સારી જગ્યા મળે અને ત્યાં એ બેસી શકે અને એક ગામ માટે પણ એક નાક કહેવાય, આ ગામનું એન્ટ્રન્સ છે તો અહીંયાથી એમ કે બેસવા માટે બી એક સારી સગવડ થશે, પાણીની પરબ બનશે, ઘણું બધું રિનોવેશન થશે, ગાર્ડન આવશે, ઘણું બધું આવશે કે જે ગામની શોભાને વધારશે અને સારું લાગશે અને લોકોને ગમશે. મારું નામ ગીતેશ જોશી છે, સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટનો ટ્રસ્ટી અને પ્રમુખ છું, મૂળ વતન જૂના ડીસાનો છું. અમારા ગામના મનહરભાઈ મેવાડા, મનહરભાઈ શંકરભાઈ મેવાડા ઉર્ફે બબલુભાઈ, એ જ્યારે ન્યુઝીલેન્ડમાંથી અહીંયા આગળ આવ્યા એમનું મૂળ વતન જૂના ડીસા જ છે. પોતે વ્યવસાય અર્થે ત્યાં ન્યુઝીલેન્ડ સેટ થયેલા છે. જ્યારે અમને જૂના ડીસામાં પગ મૂક્યો ત્યારે એનું વાતાવરણ અમને જોયું તો આ રેડિયેશનના કારણે પહેલાં બહુ પક્ષીઓ હતા, અહીંયા નદી ખળખળ વહેતી હતી અને બહુ સૌંદર્ય વાતાવરણ હતું, પણ હાલનું વાતાવરણ જોતા અમને એક એવો વિચાર સ્ફુરિત થયો કે આજે હાલના સમયમાં પક્ષીઓ બહુ ઓછા દેખાઈ રહ્યા છે અને પક્ષીઓની રહેવા માટેની કોઈ વ્યવસ્થા પણ અહીંયા છે નહીં. તો એમને અહીંયા આગળ એક સરસ મજાનું મોટું આયોજન બનાવ્યું છે કે લગભગ 18-20 લાખના ખર્ચે એક ચબૂતરો તૈયાર થશે. એ ચબૂતરાના અંદર જેટલા પણ આજુબાજુના પક્ષીઓ છે એ વાસ કરી શકે, એમને ચણવા માટેનું ચણ મળી રહે અને આ એમનો વિચાર છે. એ યુવાધન માટે એક પ્રેરણાદાયી વિચાર છે. આજે એને બીજા યુવાનોને પણ પ્રેરણા થઈ છે, તેઓ પણ ગામ માટે કંઈક ને કંઈક કરવા માટે તૈયાર થયા છે. આ બદલ હું એમના પરિવારને તથા ગ્રામ વતી ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ. જૂના ડીસાના મેવાડા શંકરલાલ અમસાલાલ ના સપુત્ર ચિરણજીવી મનહરભાઈ શંકરલાલ
મેવાડાનું આ જે આયોજન છે અને જે વિચાર છે એ વિચારસરણી એમની ઘણી જ અગત્યની ગણાય અને એમને જે વિચાર પરદેશીને વતન માટે કર્યો છે એ મને બહુ જ એમાં હર્ષ છે. અને એ પંખી માળો એટલે પંખીનું આખું જે બનાવવાના છે ઘર, એની અંદર હજારો પંખીઓ આ લઈ શકશે, દાણા ચણી શકશે અને એ બહુ કલોલ કરશે. આજુબાજુનું વાતાવરણ પણ સુંદર લાગશે, લોકોને પણ ગમશે, ધર્મિષ્ઠ માણસોને તો વધારે જ ગમશે કે આવું પગલું ત્યાંથી પરદેશ રહીને કઈ રીતે સૂજ્યું એ પણ એક વિચાર છે. એટલા માટે આ જુનાડીસામાં સારામાં સારી એક વસ્તુ બનશે અને ઘણા જ પંખીઓને આનાથી પોષણ મળશે એવી મારી ઈચ્છા. તમારું નામ શું? બનાવવાનું અમારા સુથાર મેવાડા શંકરલાલ છે, અમથાલાલ એમના સન મનહર છે જે ન્યુઝીલેન્ડ ખાતે રહે છે અને એમને વિચાર આવ્યો કે માદરે વતન મારે કઈક ભેટ આપી છે તો એમને લગભગ 17-18 લાખ રૂપિયાના ખર્ચે એક ચબૂતરો ચણ બનાવવાનું નક્કી કર્યું છે અને પક્ષીઓનો માળો જે અત્યારે લોકો તો પોતાની બહુમાળી બિલ્ડિંગ રહે છે પણ આ પક્ષીઓ માટે પણ એક આ ફ્લેટ જેવું વિચાર્યું છે એમને અને 6000 પંખી એક સાથે એક વસવાટ કરી શકે એવું એક ભવ્ય આયોજન કરેલ છે અને સામે રામજી મંદિર આવેલ છે. આ એક ખરેખર અમને માદરે વતનમાં જે ભેટ આપી છે એ ખરેખર બિરદાવાલાયક છે અને આ જે બનશે ચબૂતરો તો ખરેખર એ જુનાડીસાનું નાગ સમાન છે અને જુનાડીસાને પ્રશંસાને પાત્ર છે અને એમના પિતાના સ્મરણમાં આ જે બનાવે છે ખરેખર જુનાડીસા માટે ગૌરવ બાબત છે અને એમના ખર્ચને અને એમની આ જે અમને વિચાર આવ્યો એને ખરેખર બિરદાવવાલાયક છે અને એક આ સારું કામ થઈ રહ્યું છે. મારું નામ મનહર શંકરલાલ મેવાડા છે, હું જુનાડીસાનો વતની છું અને હું વર્ષોથી ન્યુઝીલેન્ડ રહું છું. ન્યુઝીલેન્ડમાં ઓકલેન્ડ સિટી છે ને હું એમ તો અવારના અવાર હું ગામમાં આવું છું લગભગ 2-3 વર્ષે પણ આ વખતે જ્યારે જેવું જ હું જુનાડીસાના ઓરિજિનલ રસ્તાથી આવ્યો અને ત્યાં જોયું જૂનું બસ સ્ટેન્ડ તૂટેલું ને ત્યાંનું જે મંદિરના સામે જે બસ સ્ટેન્ડ બરાબર નહોતું લાગ્યું ને એકદમ રફડફફડ થયેલું હતું તો એ અચાનક જ મને જોઈને એવો વિચાર આવ્યો તો મેં વડીલોને પૂછીને સલાહ લીધી ને મારે અહીંયા એકદમ પંખીઓનું ઘર બનાવવાનો વિચાર આવ્યો ને લોકોને બેસવા માટે સારું બની શકે ને પ્લસ બીજું અહીંયા પાણીની પરબ નવું બસ સ્ટેન્ડ બની શકે રામજી મંદિરના ત્યાં બધું સારું થઈ શકે એવો વિચાર આવ્યો ને પછી મેં ગામના મોટા વડીલોની સલાહ લીધી ને સલાહ લઈને ગામના સરપંચ ગામના વડીલોને સાથે રાખીને આ નિર્ણય લીધો ને આ પ્રસ્તાવ મૂક્યો. એ લોકોએ મને મંજૂરી આપી ને આમાં લગભગ 5-6 હજાર પંખીડાઓનું ઘર બનશે ને ચકલાનું ચણ નાખવાનો ઉપર ચબૂતરો બનશે ને પ્લસ નીચે લોકો બેસવાનો બનશે. પ્રકાશ ગોસ્વામીનો રિપોર્ટ, ડીસા.